ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને ગુજરાતમાં ફેલાતો અટકાવવા માટે ગુજરાત સરકાર સક્રિય બની છે. કોરોના વાયરસને લઈ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કોરોના વાયરસને લઈ ગુજરાતના પર્યટન સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કોરોના વાયરસને લઈને જનહિત માટે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જાણીતા તબીબી નિષ્ણાતોની જરૂરી સલાહથી જિલ્લાવાસીઓને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પાલનપુરના જાણીતા બાળરોગ નિષ્ણાત ડોક્ટર રમેશ પટેલે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કોરોના વાયરસ અંગે બાળકોને અને વાલીઓએ શું ખાસ ચાવચેતી રાખવી તેના ઉપર જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અત્યારે કોરોના જે વિશ્વવ્યાપી ફેલાઈ રહ્યો છે, કોરોનાના વાયરસની બીમારી ખૂબ જ ગંભીર છે, જે ખૂબ જ ઝડપથી ફેલાતી બીમારી છે. અત્યારે આપણે ભારતમાં જોઈએ તો 125 જેવા કેસ તો પોઝિટિવ થઈ ગયા છે, અને આ જો ફેલાશે તો આપણી વસ્તીની ગીચતા જોતા ભારતમાં જો એનો રોગચાળો ફેલાશે તો ખૂબ જ ગંભીર સમસ્યા સર્જાવાની બી અત્યારે આપણને બધાને એક મોટો ડર છે. અને જેના અનુસંધાને આપણા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે સ્કૂલો, જાહેર પ્લેસ, મોલ બધું બંધ રાખીને જે એક સાવચેતી રૂપે પગલું ભર્યું છે, સ્કૂલોમાં બી વેકેશન આપ્યું છે. તો મારો ખાસ અનુરોધ એ છે કે જે બાળકોના ડૉક્ટર તરીકે હું બધાને નમ્ર અપીલ કરું છું કે નાના બાળકોને વેકેશનનો લાભ લેવા માટે જાહેર પ્લેસ, મેળાવડા, સમાજના ફંક્શનોમાં કાં તો જાહેર પ્લેસ ઉપર જતા હમણાં અટકાવશો એવો અમારો ખાસ અનુરોધ છે, જેથી આ કોરોનાનો જે વાયરસ છે નાના બાળકોને જલ્દી અસર કરે, કારણ કે એમની ઇમ્યુનિટી, એમનો પાવર બી ઓછો હોય એટલે, અને બાળક સમજે ના, પોતાની કેર ના લઈ શકે એટલે પબ્લિક સ્પેસમાં જતા એને અટકાવજો. ખાસ કરીને હોસ્પિટલોમાં બાળક જ્યારે બીમાર હોય ત્યારે જ હોસ્પિટલમાં લઈ જાઓ, બીમાર ના હોય તો કોઈના સમાચાર લેવા જાઓ, ક્યાં તો બાળક એક બીમાર બાળક બીમાર હોય તો એની સાથે તંદુરસ્ત બાળકને ક્યારેય જોડે લઈને ના આવો, જેથી બીમારીવાળા બાળકની જોડે બીજું સાજું બાળક વાયરસનો ભોગ ના બને. એટલે પબ્લિક સ્પેસમાં, હોસ્પિટલોમાં સાજા બાળકોને ક્યારેય ના લઈ જાઓ, એમને વારંવાર એમનો પોતાની કેર રાખતા બી શીખવાડો. દિવસમાં 4-5 વાર એમને સાબુથી હાથ ધોવડાવો, કોઈ ખાંસી શરદી થઈ હોય તો એના કોન્ટેક્ટથી દૂર રાખો. ખાસ કરીને કોઈ વિદેશથી પ્રવાસ કરીને આવેલા આજુબાજુમાં કોઈ આપણા પડોશી હોય તો એમના કોન્ટેક્ટથી બી દૂર રાખો. અને ક્યારેય બી શરદી, ખાંસી, કોઈ શ્વાસમાં તકલીફ થાય, ખાંસી, શરદી, ઉધરસ જેવા લક્ષણો દેખાય તો એમને જલ્દીથી જલ્દી હોસ્પિટલમાં સારવાર માટે બી લઈ જાઓ, જેથી આ વાયરસના ભોગ થતાં આપણે બચી શકીએ. હજુ નસીબ સારા છે કે ગુજરાતમાં આ રોગ હજુ આવ્યો નથી, પોઝિટિવ કેસ નથી નોંધાયા. પણ જો આ કોઈ બી કેસ કે રોગચાળો જો ગુજરાતમાં આવશે તો આપણી વસ્તીની ડેન્સિટી જોતા અને એ જોતા ગંભીર સમસ્યા આવતા વાર નહીં થાય. એટલે અમારો એક અનુરોધ છે કે નાના બાળકોને અત્યારે પબ્લિક સ્પેસમાં ના લઈ જાઓ, શક્ય હોય તો હોસ્પિટલોમાં બી બીમાર હોય તો જ લઈ જાઓ, એમને ઘરે રાખો, સારું પોષણ આપો, સારી સ્વચ્છતા શીખવાડો, વારંવાર એમને પોતાનો હાઇજીન બી શીખવાડો કે જેથી એ વાયરસની બીમારીઓનો ભોગ ના બની શકે. થેન્ક યુ.